જૂનાગઢ બાદ હવે બનાસકાંઠામાં પણ સનસનાટી ભરી લૂંટ મચાવવામાં આવી છે. લૂંટેરાઓનો આતંક યથાવત જોવા મળ્યો છે અને હવે જૂનાગઢ બાદ ફરી એકવાર બનાસકાંઠામાં લૂંટ થઈ છે. જ્યાં બનાસકાંઠાના છાપીમાં આ સનસનાટી ભરી લૂંટ આચરવામાં આવી છે. આંગણિયા કર્મીના દાગીના ભરેલા થેલાની લૂંટ કરવામાં આવી છે, ત્યારે અજાણ્યા શખ્સો આ થેલો લૂંટીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા અને છાપી નજીક જ કર્મચારીનો આ થેલો ઝૂંટવી લેવામાં આવ્યો છે લૂંટારાઓ દ્વારા. ત્યારે આંગણિયા પેઢીના કર્મચારીનો થેલો ઝૂંટવી આ લૂંટારાઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા છે. ત્યારે છાપી નજીક લૂંટના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા રમેશ પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી રમેશ, બનાસકાંઠા ખાતે આ સનસનાટી ભરી લૂંટ સામે આવી છે, શું છે સમગ્ર મામલો? ગરમી વાત કરવામાં આવે તો બનાસકાંઠા ખાતે પાલનપુર અમદાવાદ જે હાઈવે છે ત્યાં છાપી નજીક એક હોટલ આવેલી છે. હોટલ પર અમદાવાદથી એક આંગડિયા કર્મી પોતાના દાગીના લઈને રાજસ્થાન જઈ રહ્યા હતા. તે દરમિયાન રાજસ્થાનની બસમાં આ હોટલ પર રોકાતા તેમાં બે જે અજાણ્યા જે શખ્સો હતા તે આવી અને આ થેલો ઝૂંટવી અને ફરાર થઈ ગયાની ઘટના હાલમાં સામે આવી છે. જોકે આ સમગ્ર ઘટનાને લઈ અને હાલમાં તો જિલ્લા પોલીસ વડા સહિત ડીવાયએસપી એસઓજી એલસીબી તેમજ છાપી સ્થાનિક પોલીસની ટીમો કામે લાગી છે અને આ સમગ્ર ઘટનાના જે સીસીટીવી છે તે પણ સામે આવ્યા છે. પરંતુ મહત્વની વાત કરવામાં આવે તો અગાઉ પણ આ જ હોટલ પરથી લૂંટની ઘટના બની હતી જેમાં આરોપીઓ ઝડપાયા હતા. એટલે ક્યાંક ને ક્યાંક પોલીસને એ પણ શંકા છે કે આ જે છે તેમાં કોઈ જાણ પીધું હોઈ શકે. પરંતુ હાલમાં પોલીસ જે છે તે જે આંગણિયા કર્મી છે તેની પૂછપરછ હાથ ધરી છે. પરંતુ પ્રાથમિક અનુમાન દરમિયાન 1.5 કિલો સોનું અને આ લૂંટ થઈ હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. ધાર્મિક જી રમેશ, તમામ વિગતો બદલ આભાર. તો માહિતી મળી રહી છે લૂંટને લઈને જ્યાં બનાસકાંઠા ખાતે આ સનસનાટી ભરી લૂંટ આચરવામાં આવી છે.